मित्रों आप सबनु भरत वाक्यम यूट्यूब चैनल पर स्वागत छे। आपणे सब साहित्य राजनीति फिल्म अने शिक्षणना जुदा जुदा मुद्दाओ विशे वात करी रह्या छीए। आजे एक नवो प्रयोग करवानो मने विचार छे के कवितानो आस्वाद करो। कविता में आपणा माइलस्टोन पोएट लाभशंकर ठाकरनी पसंद करी छे અને મને આનંદ છે કે એ આસ્વાદ જ્યારે કવિ લોકમાં છપાયેલો ત્યારે કવિ ખૂબ રાજી થયેલા અને એક લાંબો ફોન એ મારી એક મધુર સ્મૃતિ પણ છે। આ લાઠા દાદા આપણા સૌના એમની એક કવિતા તડકો એનો આજે આપણે એક ક્લોઝ રીડિંગ કરીશું એક આસ્વાદ। તડકો કવિતા આમ તો એમની લોકપ્રિય કવિતા છે, કદાચ આપમાંથી કોઈએ વાંચી પણ હશે। તડકો પરોઢ ના જા કળમાં તડકો પીગળે 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 પડછાયાના પહાડ ને આંસુમાં તરતી ડૂબતી ડૂબતી તરતી અથડાતી ઘુમરાતી આવે થોર તણી કાંટાળી લીલી વાડ વાડ પર એક બટેર બેઠું વાડ પર એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું ફફડે 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 એની પાંખ ને દાદાની આંખોમાં વળતી ઝાંખ ઝાંખા ઝાંખા પરોઢમાંથી અહો મને સંભળાતા આછા અહો મને સંભળાતા પાછા ઠક 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 અવાજમાં ઠક 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 અવાજમાં હું ફૂલ બનીને ખીલું ખીલું ઝાડ બનીને ઝૂલું ઝૂલું દરિયો થઈને ડૂબું ડૂબું તડકો થઈને તૂટું સવારના સબનમ સાગરને તળિયે જઈને અટકું મારી કરકર કોરી ધાર પીગળતી જાય પીગળે પીગળે પડછાયાના પહાડ। આમ જોવા જાવ તો એક લયબદ્ધ જોડકણા જેવી મારી દીકરી ત્રીજા ધોરણમાં ભણતી હતી જ્યારે ત્યારે મેં આ કવિતા એની પાસે વાંચેલી તો એણે કહેલું કે આ જાદુગરની કવિતા છે। તો આ જાદુગર ખરેખર શબ્દોનો તો જાદુ છે જ અહીંયા, પણ અર્થોનો જાદુ કેવો છે એ આપણે આસ્વાદમાં ખોળીશું। કાવ્યની પ્રથમ પંક્તિ જુઓ કેટલું સરસ કલ્પન છે। પરોઢના ઝાકળમાં તડકો પીગળે, તડકાનું કામ છે બધાને પીગળાવવાનું, અહીંયા ખુદ તડકો જ પીગળી રહ્યો છે અને એ પણ ઝાકળમાં। આ લઘુરૂપ છે પાણીનું, કાવ્યના અંતે શબનમ સાગર બની જશે। આપણે જાણીએ છીએ કે ઉર્દુમાં શબનમ એટલે ઝાકળ, શબનમ રૂપી સાગર, એક ઝાકળનું સાગર બની જવું આ બધું શું તોફાન છે એ આપણે અહીંયા સમજવા માંગીએ છીએ। પ્રથમ પંક્તિ છે પરોઢના ઝાકળમાં તડકો પીગળે, એટલે પહેલા જ એક અતર્ક રચાયો કે જે સૌને પીગળાવે છે તડકો ખુદ પીગળી રહ્યો છે, એટલે અતર્કનું એ લોજીનું એક લોજિકલ એક તર્કશાસ્ત્ર રચાય છે। લાઠાની આ વિશેષતા છે કે એ કલ્પનો કરી કલ્પનો તોડી અને એક દર્શનને મૂકવાનો પ્રયાસ કરે છે એક ફિલોસોફીને। તો એ શું કહેવા માંગે છે, પરોઢના ઝાકળમાં તડકો પીગળે। આપણે માનો કે સવારમાં મોર્નિંગ વોક કરતા હોઈએ અને બગીચામાં ગયા અને પાંદડા ઉપર એક ઝાકળ છે, ઝાકળમાં ઝીલાયેલો તડકો છે અને આપણને દેખાય કે આ તો પીગળતો તડકો છે, આવો તડકો આપણે જોયો નથી, કવિ આપણને આવો તડકો દેખાડે છે, પણ આ તડકો એમને ક્યાં લઈ જાય છે, ભૂતકાળમાં। તમે જુઓ આગળ તરત જ આવે છે, પરોઢના ઝાકળમાં તડકો પીગળે, પણ તરત જ ક્રિયા કઈ થઈ, પીગળે પીગળે પડછાયાના પહાડ। તમે પ તો જુઓ, વર્ણાનુપ્રાસ જુઓ, પીગળે પીગળે પડછાયાના પહાડ, પડછાયો તો બરાબર, પડછાયાના પહાડ એ શું અને એ બધા પીગળે પાછા, કારણ કે કવિ એમ કહેવા માંગે છે પડછાયો એટલે શેડો, પડછાયો એટલે ભૂતકાળ આપણો પાસ્ટ, અને આપણે માનો કે બગીચામાં ગયા છીએ ઝાકળ જોયું અને આપણું બધું યાદ આવે છે, વૃદ્ધ લાઠા દાદા હોય માનો કે કાવ્ય નાયક અને એકદમ એને આખો પોતાનો ભૂતકાળ યાદ આવે, એટલા માટે ભૂતકાળ પીગળે તો ભૂતકાળ એક મોટો છે પહાડ જેવો, તો પીગળે પીગળે પડછાયાના પહાડ, અને આવી સ્મૃતિઓમાં જઈએ
ત્યારે એમાં મધુર સ્મૃતિ પણ હોય, સુખદ સ્મૃતિ પણ હોય, દુઃખદ સ્મૃતિ પણ હોય, એટલે સુખ દુઃખનું આંસુ આવે. એટલે ત્રીજી પંક્તિ જુઓ તો, પીગળે પીગળે પડછાયાના પહાડ, પરોઢના ઝાકળમાં તડકો પીગળે, પીગળે પીગળે પડછાયાના પહાડ ને આંસુમાં. હવે શું આવ્યું મિત્રો? આંસુ. તમે જુઓ કે આંસુ અને ઝાકળ એક બહારની ઘટના છે, એક અંદરની ઘટના છે, એક પ્રાકૃતિક ઘટના છે, એક માનવીય ઘટના. આ આંસુનું આવવું, આ ઝાકળ અને આંસુ, એ બંને તમે જુઓ સરખા છે. જો પેલો ઝાકળ તડકો પીગળાવી દે છે તો આ પણ તડકા જેવી જિંદગીને આ આંસુની મધુર સ્મૃતિ ને આંસુમાં શું દેખાય છે એમને? સવાર પ્રોરોડ ના જા કળમાં તડકો પીગળે 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 પડછાયાના પહાડ ને આંસુમાં તરતી ડૂબતી ડૂબતી તરતી અથડાતી ગુમરાતી આવે. આપણને થાય કે આંસુ થયું, આંસુ જાણે એક મોટું નદી થઈ ગઈ, આંસુ જાણે કે મોટો કૂવો થઈ ગયો, અને એમાં શું આવે છે? અથડાતી ને આંસુમાં તરતી ડૂબતી, તરવું એટલે ઉપર, ડૂબવું એટલે નીચે, અથડાતી ગુમરાતી એટલે આડાઓડી, પ્રવેગ વેગ પ્રવેગ ગતિ ને આંસુમાં તરતી ડૂબતી ડૂબતી તરતી અથડાતી ગુમરાતી આવે. થોર તણી કાંટાળી લીલી વાડ, છેલ્લે શું યાદ આવ્યું? થોર તણી કાંટાળી લીલી વાડ. કદાચ ઘરની બહાર વાડ હશે, ત્યાં સંતાઈ જતા હશે રમતા રમતા, એ યાદ આવ્યું. થોર તણી કાંટાળી લીલી વાડ. વાડ એટલે શું? વાડ વિના વેલો ન ચડે, એટલે કદાચ પોતાનું બાળપણ, કુટુંબ, વંશ, વેલો, થોર તણી, કદાચ એમાં કટુ અનુભવ હોય, દુઃખ થાય એવા અનુભવ થયા હશે, કાંટા છે જીવનમાં. થોર તણી કાંટાળી, આ ત્રણેય શબ્દો આકરા છે, પણ પાછળ તરત જ લીલી વાડ. આ લીલી વાડ જે આપણે કહેતા હતા ને, લીલી વાડી, લીલી વાડ, કાંટાળી છે પણ લીલી છે, જીવંત છે, જીવન છે, દુઃખ છે તો સુખ પણ છે, બધી સ્મૃતિઓ છે. એટલે કવિ કહે છે, થોર તણી કાંટાળી લીલી વાડ, વાડ પર એક બટેર બેઠું. જુઓ તમે શું બેઠું? બટેર, બટુક, કદાચ એમનો જન્મ થયો, જે વંશની વાડ વેલો હશે એમાં એમનો જન્મ થયો. વાડ પર એક બટેર બેઠું, કેટલી વાર પંક્તિમાં આવે? ત્રણ વાર. વાડ પર એક બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું. બટેરો કાયમ બેસતા જ હોય છે, દાદા પછી પુત્ર, પુત્ર પછી પૌત્ર આવ્યા કરતા હોય છે, ત્રણ પેઢી પણ હોઈ શકે છે સ્મૃતિ લાઠા દાદાની. એટલે વાડ પર એક બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું. ફફડે 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 એની પાંખ. આપણને થાય કે કવિ ત્રણ વાર શબ્દ કેમ વાપરે છે? જેમ પીગળે પીગળે પડછાયાના પહાડ, પૂર્ણવિરામ છે શરૂઆતમાં, એ જ પંક્તિ કાવ્યના અંતે આવે છે તો આશ્ચર્ય ચિહ્ન છે. કેમ? આ કવિની કે ભૂલ થઈ છે? પ્રૂફ રીડિંગની ભૂલ છે? ના મિત્રો, જ્યારે એક પૂર્ણ થયેલી ઘટના પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે, એક ઝાકળનું બિંદુ પણ આપણને એવી સ્મૃતિઓમાં ખેંચી જાય કે આખું જીવન યાદ આવે, તો આ વિસ્મય છે. એટલે પૂર્ણ થયેલી કોઈ ઘટનામાંથી લોકો માટે ફિનિશ છે, પણ આમના માટે એક વિસ્મય છે. દુનિયા માટે કોઈ બિલકુલ મહત્વની વસ્તુ ના હોય, એ કવિ માટે બહુ જ વિસ્મયજનક હોઈ શકે, કારણ કે બાળક જેવો કવિનો સ્વભાવ હોય છે. એટલા માટે કાવ્યના અંતે પૂર્ણ વિરામ નથી, આશ્ચર્ય ચિહ્ન છે એ પંક્તિમાં. અહીંયા આપણે જોઈએ છીએ કે આ વાડ આવી અથડાતી ઘુમરાતી, પણ ક્યાં આવી? વાડ પર શું થયું? એક બટેર બેઠું. કેવી રીતે બેઠું? બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું. ફફડે 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 એની પાંખ. આપણને થાય કે બેઠા પછી કેમ પકડે? પણ મિત્રો, તમે 10,000 પગથિયા ચડો ગિરનારના, પછી તમે રોડ ઉપર આવો ને તો પણ તમે પગથિયા ચડતા હોય ને એમ ચાલવાનું ચાલે. એ રીતે બેસી તો ગયું છે વાડ ઉપર, પણ તોય પાંખ આમ ફફડી રહી છે, કારણ કે પેલી ગતિ હતી આકાશમાં ઉડવાની, એ ગતિ તો બંધ થઈ, બેસી ગયું તોય પેલી પાંખ ફફડ્યા કરે છે. એટલે ફફડે 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 એની પાંખ, દાદાની આંખોમાં વળતી ઝાંખ. દાદાની આંખમાં ઝાંખ વળે છે. કેમ? પેલું આંસુ તો આવ્યું છે એટલે ઝાંખ વળે છે. મોતીઓ નહીં ખાલી, કદાચ મોતી, કદાચ આંસુ. દાદાની આંખોમાં વળતી ઝાંખ,
ઝાંખા ઝાંખા પરોડ માંથી અહો મને સંભળાતા પાછા. કાવ્યનાયક તો ગાર્ડનમાં છે, બગીચામાં છે, અને એને અવાજ સંભળાય છે દૂરથી. સૌ પરોડ છે અને કોઈ લક્કડ ખોદ એક ઝાડ ખોદી રહ્યું છે. ઝાંખા ઝાંખા પરોડ માંથી અહો મને સંભળાતા પાછા. ઠક 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 અવાજમાં, જો ઠક 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 અવાજમાં લક્કડ ખોદ. અહીંયા કાવ્યનાયક પોતે લક્કડ ખોદ, ભૂતકાળ ખોદવા. હું ફૂલ બનીને ખીલું, બાળક છે ને એ ફૂલની સાથે ખીલે, નાના થઈ ગયા કાવ્યનાયક. હું ફૂલ બનીને ખીલું, બાળકને કરતામાં રસ ન હોય ક્રિયામાં રસ હોય, બાળક ક્રિયાથી ભરપૂર હોય છે. હું ફૂલ બનીને ખીલું ખીલું ઝાડ બનીને ઝૂલું, ઝાડની સાથે ઝૂલે ફૂલની સાથે ખીલે. હું ફૂલ બનીને ખીલું ખીલું ઝાડ બનીને ઝૂલું ઝૂલું દરિયો થઈને ડૂબું. અહીંયા તમે જુઓ બીજું આવ્યું, દરિયો થઈને ડૂબવાનું. અરે ભાઈ, દરિયો સૌને ડૂબાડે તો દરિયો થઈને ડૂબવું એટલે શું? આપણને આશ્ચર્ય થાય. અહીંયા વળી પાછો અતર્ક આવ્યો, આ વાસ્તવિકતા નથી. પણ કબીર પણ વાંચ્યા હોય તો એ કહેતા હતા, નાવ મેં નદિયા ડૂબ જાય, દરિયો ડૂબી જાય. અહીંયા દરિયાને ડૂબવાનું તો તમે કોઈક આવું તો ના ચાલે. અરે ભાઈ, જો તડકો પીગળે એ તમે સ્વીકાર્યું કાવ્યની શરૂઆતમાં, કે જે બધાને પીગળાવે એ ખુદ પણ પીગળી શકે છે. તડકો પીગળે તો પછી જે બધાને ડૂબાડે એ દરિયો પણ ડૂબી શકે છે. એટલે આમ એક અતર્કનું તર્કશાસ્ત્ર રચાય છે. હું ફૂલ બનીને ખીલું ખીલું ઝાડ બનીને ઝૂલું ઝૂલું દરિયો થઈને ડૂબું. હું પહાડ બનીને કૂદું. હવે આ પાછું તર્ક, પહાડ બનીને કૂદવાનું કેવી રીતે કૂદાય? પહાડ કૂદતો હશે, પહાડ તો સ્થિર છે. વળી પાછું અતર્ક, પણ કવિતામાં અતર્કની જ મજા છે. સાહિત્યની શરૂઆત જ અતર્કથી છે, કલ્પનાથી છે. મગર અને વાંદરો વાત કરતા હોય ત્યારે વાર્તાઓ લખાશે. આપણને કોઈ વિજ્ઞાન વાળા કે માંદરો ને મગર વાત જ ના કરે. અરે ભાઈ, આ સાહિત્ય છે, ફિક્સન છે. એટલા માટે પહાડ કૂદે છે. યાદ રાખો કે આ પડછાયાનો પહાડ છે. એટલે કોઈ તમે 70 વર્ષના થયા છો, 12 વર્ષનો લાઠા, 35 વર્ષનો, 40 વર્ષનો, જીવનની બધી સ્મૃતિઓ આ બધા કૂદી રહ્યા છે. જુદા જુદા કાવ્યનાયક એક કાવ્યનાયકની સામે એની આખી જિંદગી કૂદી રહી છે. એટલે પડછાયાનો પહાડ કૂદે છે, એટલે કૂદે છે. પહાડ બનીને કૂદું કૂદું, તડકો થઈને તૂટું. અને તડકો થઈ બધે જ તડકો વિરાઈ જાય એમ હું બધે જ પ્રસરી ગયો. હું જ રહું અવશેષે અને હું જ રહું સર્વ બધાની સાથે, એ રાજેન્દ્ર શાહવાળી પંક્તિ પણ યાદ આવે. હવે અહીંયા જુઓ, તડકો થઈને તૂટું. સવારના સબનમ સાગરને તળીએ જઈને અટકું. સબનમ સાગર, સબનમ ઝાકળ, પાણીનું સૌથી નાનું રૂપ સાગર, પાણીનું સૌથી મોટું રૂપ એ બેનું વેલ્ડિંગ. કારણ કે તમને એક ઝાકળ જિંદગી આખી યાદ આપી ગયું એટલે સાગર છે. આમ કવિ જે ભાષાની તોડફોડ કરે છે એના કારણે, સવારના સબનમ સાગરને તળીએ જઈને અટકું. મારી કરકર કોરી ધાર, જો વળી કરકર કોરી એટલે કેવી રુસ્ક રુસ્ક. અત્યારે જે જિંદગી બોજીલ થઈ ગઈ છે એ આ સ્મૃતિઓ યાદ આવી. મારી કરકર કોરી ધાર પીગળતી જાય, થોડાક ભીના બન્યા યાદો આવી એટલે, યાદો કી બારાત. મારી કરકર કોરી ધાર પીગળતી જાય, પીગળે પીગળે પડછાયાના પહાડ. એટલે છેલ્લે આશ્ચર્ય સાથે આ પંક્તિ કવિએ પુનઃ મૂકી છે. મિત્રો, આવી રીતે જો આપણે કાવ્યનું ક્લોઝ રીડિંગ કરીએ તો આ જે શબ્દ રમતો છે એ કેવળ શબ્દ રમત નથી, એની પાછળ એક હિડન મિનિંગ, એક વ્યંજના પૂર્ણ અભિવ્યક્તિ હોય છે. કવિની આ આવી શબ્દ રમતો ગંભીર પ્રયત્ન છે, અને એટલા માટે આપણે આ કવિતાને ગંભીરતાથી જોવી પડે. આ કવિતા લાગે તો એક બાળકાવ્ય જેવી, પણ એ કાવ્યમાં એક સઘન જીવન દર્શન પણ પરોવાયેલું છે. અને આ રીતે આપણે જો આધુનિક કવિતાનો મર્મ પકડીએ તો આપણે ભાષા કર્મમાં એની ગતિ કરવી પડે, અને એનો જ આપણે એક આજે નાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે આપને આ આસ્વાદ ગમ્યો હશે. આપનો પ્રતિભાવ મને જણાવશો.
भरत वाक्यम चैनल पर लाइक करजो, सब्सक्राइब करजो, एनू जे आइकन छे नोटिफिकेशनू बेलनू ये पण प्रेस करजो, अने आपनो प्रतिभाव अचूक जणावशो जेथी आपणे एनो लाभ लई आ वधु सारा वीडियोज मूकी शकीए। आभार।